સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપરથી અયોધ્યા ખાતે લઈ જવાતો 5500 કિલોનો ભવ્ય ધ્વજદંડના દર્શન કરવા માટે રામ ભક્તો ઉમટી પડ્યા હતા, તો પુષ્પાવર્ષા સાથે જય શ્રી રામના નારા સાથે હાઈવે ગુંજી ઉઠ્યો હતો. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિરનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, ત્યારે અમદાવાદના ગોતા અંબિકા એન્જિનિયરિંગ વર્કર્સ કંપનીમાં તૈયાર થયેલ 5500 કિલોનો ભવ્ય ધ્વજદંડને ટ્રક મારફતે અયોધ્યા ખાતે લઈ જવામાં આવી રહ્યો છે, ત્યારે રસ્તામાં ઠેર ઠેર પુષ્પવર્ષા દ્વારા રામ ભક્તો દ્વારા સ્વાગતની સાથે જય શ્રીરામના નારા બોલી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે, ત્યારે પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપરથી જઈ રહેલ ધ્વજદંડનું સ્વાગત કરવા રામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પુષ્પવર્ષા દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું, તો નેશનલ હાઈવે જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો હતો અને ધ્વજદંડના દર્શન કરવા ધર્મપ્રેમી લોકોની પડાપડી જોવા મળી હતી. જીલ રાવળ, ZSTV, પ્રાંતિજ. નામ રાધેશ્યામ રાજપૂત. અમે આ અમદાવાદ ગોતાથી અંબિકા એન્જિનિયરિંગમાંથી અયોધ્યા લઈ જઈએ છીએ અને રસ્તામાં જેમ જેમ પબ્લિકની ભાવના હોય એ પ્રમાણે રોકાવાની અમારી ગણતરી છે અને 3-4 દિવસમાં અમારો આ આખો સફર પૂરો થવાની અમને આશા છે અને પબ્લિકનો જે પ્રકારે રિસ્પોન્સ મળે છે એ પ્રકારે અમે ગાડી ધીરે ધીરે ઊભી રાખીએ છીએ. અમે કોઈને કીધું નથી, કોઈને બોલાયા નથી, પણ પબ્લિક એના હિસાબે અને રામ મંદિરમાં જાય છે એના હિસાબે પબ્લિક એના સ્વ ઈચ્છાએથી સ્વાગત કરવા અહીં અમને રોકાય છે.